વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 11 વિષય ભૂગોળમાં આપણે ચેપ્ટર 11 ચલાવી રહ્યા છીએ, વાતાવરણીય ભેજ. હવે આ ચેપ્ટરમાં આપણે આજે આગળ ભણવાનું છે જળવૃષ્ટિના પ્રકારો. જળવૃષ્ટિના ત્રણ પ્રકારો છે, ભૂપૃષ્ઠ કે ઊંચાઈ વૃષ્ટિ, ઉષ્ણતાલયન કે સંવહનની વૃષ્ટિ, ચક્રવાત કે વનરોની વૃષ્ટિ. પહેલી છે ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ. વિદ્યાર્થી મિત્રો, સમુદ્ર પરથી વાતાવરણ ભેજવાળા પવનો છે એ જ્યારે એના માર્ગમાં પવનો આવતા હોય ત્યારે એના માર્ગમાં જો પર્વત કે ઉચ્ચ પ્રદેશો આવતા હોય તો આ પવનો પર્વતની પવનાગ્ર બાજુએ થઈ અને ઊંચે ચડે છે. ઊંચે ચડતા જ એ પવનો ઠંડા બને છે, એના વાદળો બંધાય છે. આ વાદળો પવનાગ્ર બાજુ છે, પર્વતનો ઉચ્ચ ઢોળાવનો ભાગ છે. પવનાભિમુખ બાજુ પર્વતનો જે ઉચ્ચ ભાગ છે એના ઉપર વરસાદ આપે છે, આને કહેવાય ઊંચાઈની વૃષ્ટિ. હવે આ પવન વરસાદ આપી ઓછા ભેજવાળા બની આગળ વધે છે ત્યારે પવનના વિમુખ બાજુએ થઈને પસાર થાય છે, અને પવનના વિમુખ બાજુએ થઈને પસાર થતા આ પવન જ્યારે નીચે આવે છે ત્યારે હવાના દબાણને કારણે અને નીચે આવતા જ એ પવનો ગરમ બને છે. પરિણામે પર્વતની પવનના વિમુખ બાજુએ ઓછો વરસાદ આપે છે, એટલે આ પવનોમાં ભેજ હોતો નથી, પરિણામે એ ઓછો વરસાદ આપે છે. ભારતની અંદર પશ્ચિમ ઘાટમાં પશ્ચિમ બાજુએ આવેલ કોંકણ અને મલબાર છે એ પવનના વિમુખ બાજુ છે પર્વત, અને પરિણામે પવનના વિમુખ બાજુ હોવાથી ત્યાં વધારે વરસાદ પડે છે, વધુ વૃષ્ટિ થાય છે. અને પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એ પવનના વિમુખ છે, પવનના વિમુખ હોવાથી ત્યાં ઓછી વૃષ્ટિ થાય છે. પશ્ચિમ બાજુ આવેલ આપણા મુંબઈમાં પવનના વિમુખ બાજુએ હોવાથી 200 સેન્ટીમીટર વરસાદ આવે છે, અને પશ્ચિમ ભાગની અંદર પુણે છે આપણા પશ્ચિમ ભાગના પવનના વિમુખ બાજુએ હોવાથી ત્યાં 80 સેન્ટીમીટર ઓછી વૃષ્ટિ થાય છે. એટલે પવનના વિમુખ ભાગ હોય પવનો ત્યાં થઈને પસાર થતા ઊંચે ચડે છે, વરસાદ આવે છે. પવનના વિમુખ બાજુએ જો વિસ્તાર આપતો હોય તો ત્યાં ઓછો વરસાદ આવે છે. શું કામ? તો એ બાજુના પવનો છે એમાં ભેજ ઓછો થઈ ગયો હોય છે. હવે આવે છે ઉષ્ણતાલયન કે સંવહનની વૃષ્ટિ. ગરમ ભેજવાળી હલકી હવા ઊંચે ચડે છે. આ હલકી હવા ઊંચે ચડે છે એટલે સ્વાભાવિક ત્યાં ચડતા ઠંડી બને, ઠંડી બને એટલે એમાં રહેલો ભેજ છે એનું ઘનીભવન થાય, અને ભેજનું ઘનીભવન થવાને પરિણામે ત્યાં વાદળો બંધાયા, અને આ વાદળો ભેજવાળા હોવાથી બપોર પછી મોટે ભાગે ધોધમાર વરસાદ વરસે છે. આને કહેવાય ઉષ્ણતાલયન કે સંવહનની વૃષ્ટિ. ફરીને જુઓ, ગરમ ભેજવાળી હલકી હવા ઉષ્ણતાલયનને પરિણામે ઊંચે ચડે છે, ઊંચે ચડવાથી ઠંડી બને, ભેજ છે એનું ઘનીભવન થાય, વાદળો બંધાય, અને બપોર પછી ધોધમાર વરસાદ આવે છે. આ વરસાદ ધોધમાર હોવાથી ખાસ કરીને નુકસાન કરે છે, જમીનનું ધોવાણ થાય છે. બીજું, અતિશય ધોધમાર વરસતો હોવાથી પાણી છે જમીન અંદર ઉતરવાને બદલે વહી જાય છે, એટલે ખેતીના પાકો ઉપર પણ એ અસર કરે છે, બહુ કામમાં આવતું નથી અને નુકસાન કરે છે. પછી ત્રીજી વૃષ્ટિ છે ચક્રવાત કે વનરોની વૃષ્ટિ. ગરમ અને ઠંડી હવાનો વિશાળ જથ્થો જ્યાં મળે ત્યાં ચક્રવાત ઉદભવે છે. બે છત્યા છે ભેગા થઈને ત્યાં ચક્રવાત ઉદભવે. હવે ચક્રવાતની મધ્યમાં હવાનું હલકું દબાણ હોય અને ચારે બાજુ ભારે દબાણ હોય, પરિણામે ભારે દબાણવાળી હવા છે હલકા તરફ એટલે કેન્દ્ર તરફ ગતિ કરે છે, અને ત્યાં ગતિ કરવાને પરિણામે આખી જ હવા છે એ પૃથ્વીની ધરીભ્રમણ ગતિને કારણે ચક્રાઓ લઈ અને ઊંચે ચડે છે. ઊંચે ચડેલી હવા છે એ પછી ઠંડી બને, એમાં ભેજ છે એનું ઘનીભવન થાય, અને ચક્રવાતના કેન્દ્રમાં અને આસપાસ આ ચક્રાઓ લઈને ચડેલી હવાને પરિણામે જે વાદળો બંધાવે છે એ વરસાદ આપે છે. મોટે ભાગે શિયાળામાં આ પ્રકારની વૃષ્ટિ થાય છે ચક્રવાતની વૃષ્ટિ. કૃત્રિમ ઘણી વખત તો આ ચક્રવાતની વૃષ્ટિ છે મોટે ભાગે શિયાળા માટે કમોસમી રીતે થતું હોય છે, વાતાવરણ ધોધું હોય છે. ઘણી વખત એવું બને છે કે વરસાદ છે ઓછો પડે અથવા તો ન પડે પણ આકાશની અંદર વાદળો બંધાયા હોય ત્યારે કૃત્રિમ વરસાદ છે એ કરવામાં આવે છે. ખાસ કરીને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિ
રોલોજી છે સરકારી સંસ્થાઓ અને પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા પણ કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવે છે. વરસાદની કમી છે, ખેતીના પાક છે ને નુકસાન થાય છે, ખેતીના પાક સુકાય છે ત્યારે આવી કૃત્રિમ વર્ષા કરવામાં આવે છે. કૃત્રિમ વર્ષામાં કેવી રીતે હોય તો હેલિકોપ્ટર દ્વારા સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોન એનું 9:1 પ્રમાણ રાખી અને 2-3 કિલોમીટર સુધીની ઊંચાઈ જ્યાં વાદળો બંધાયેલા હોય એના ઉપર છાંટવામાં આવે છે અને આ વાદળો છે વરસાદ આવે છે. ઘણી વખત તો સિલ્વર આયોડાઇઝ વરાળ છે એનો ઉપયોગ પણ કરવામાં આવે છે, જેથી જે વાદળા વાંધાળા હોય જે વરસાદ આપી શકતા નથી એમાં ભેજનું પ્રમાણ આવી જાય છે અને એ વાદળા છે વરસાદ આપે છે. હેલિકોપ્ટરની મદદથી આ પ્રક્રિયા કરવામાં આવે છે. આપણા ભાવનગર જિલ્લાની અંદર પણ 1978-79માં કૃત્રિમ વરસાદ કરવામાં આવેલો હતો અને 3-10 સેન્ટીમીટર જેટલો વરસાદ છે વરસાવવામાં આવેલો હતો, જેથી ખેતીના પાકને થોડા અંશે બચાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જળોચ્છેદના પ્રકારો છે, પૂર્ણ